ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ત્રણ ડેફિનેશન જોયા છે પછી એના સૂત્ર તરફ પણ નેક્સ્ટ લેક્ચરમાં એના પછી આગળ વધશું ત્રણ ડેફિનેશન કઈ પણ લખવું જોઈએ એક છે કાર્ય બીજું ઇન્ટરનલ એનર્જી આંતરિક ઉર્જા અને ત્રીજું છે એ છે એન્થાલ્પી એચ તો કાર્ય કેને કહેવાય બાળકો કોઈ પદાર્થ ઉપર કોઈ બિંદુ એ બળ લગાડતા બળ લગાડતા પદાર્થ બળની દિશામાં ખસે સ્થાનાંતરણ કરે તો કાર્ય થયું ગણાય કાર્ય કહેવાય કાર્ય છે ને બળકો એ બે ટાઈપના હોય છે એક છે વિદ્યુત કાર્ય ઇલેક્ટ્રિકલ વર્ક અને બીજું કાર્ય છે એ છે યાંત્રિક કાર્ય ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા થતું કાર્ય બરાબર કાર્ય બે પ્રકારના વિદ્યુત કાર્ય જે પ્રણાલીમાં આયનો વચ્ચે પ્રક્રિયા છે શું અને વિદ્યુત પ્રવાહ મળતો એવી પ્રણાલીમાં વિદ્યુત કાર્ય મહત્વનું હોય ટૂંકમાં એટલું સમજો જે પ્રણાલીમાં આયનો વચ્ચે પ્રક્રિયા થતી હોય બરાબર પ્રક્રિયા થતી હોય તેના માટે વિદ્યુત કાર્ય મહત્વનું હોય છે ખ્યાલ આવે છે ડેનિયલ કોસ બાળકો શીખી જ ગયા છો બરાબર 12th ની અંદર પણ અમે લોકો અથવા તો એક આયનનું ઓક્સિડેશન થઈને ઇલેક્ટ્રોન ગુમાવે બીજો મેળવે બરાબર રિડક્શન પામે અને વિદ્યુતીય પ્રવાહ એટલે ફ્લો ઓફ ઇલેક્ટ્રોન્સ ઇટ ઇઝ ઇલેક્ટ્રિસિટી બરાબર અને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે બાળકો પછી યાંત્રિક કાર્ય કેવા હોય છે તો કે યાંત્રિક કાર્ય માટે આપણે એ ધ્યાનમાં લઈશું કે જો અચળ બરાબર દબાણ કે દબાણ અને કદના ફેરફાર દ્વારા જે કાર્ય થાય એને શું કહેવામાં આવે છે યાંત્રિક કાર્ય કહેવામાં આવે છે બરાબર દબાણ અને કદના ફેરફારો દ્વારા થતા કાર્યને શું કહેવાય મિકેનિકલ વર્ક યાંત્રિક કાર્ય કહે છે એમાં પણ દબાણ જો અચળ હોય બરાબર દબાણ અચળ હોય તો W ઇઝિકલ ટુ પી V2 માઇનસ V1 બરાબર આ સૂત્ર દ્વારા પી ડેલ્ટા V અને વિદ્યુતીય કાર્ય જે છે એ એક કોષ થઈ ગયો સેલ થઈ ગયો એના પોટેન્શિયલ બરાબર હોય W ELECT ઇલેક્ટ્રિકલ બરાબર માઇનસ NFE સેલ આ એનું સૂત્ર છે ક્લિયર તો આ કાર્યની વાત થઈ બરાબર હવે આપણે બે ડેફિનેશન એ પણ જોઈએ આંતરિક ઉર્જા દરેક પદાર્થમાં તેના દ્રવ્યના આધારે તેના આધારે દર માસ દ્રવ્યના આધારે અને લાક્ષણિક બંધારણના આધારે ચોક્કસ જથ્થામાં ઉર્જાનો સંગ્રહ થયેલો હોય છે
જે પદાર્થની ઇન્ટરનલ એનર્જી જેના પદાર્થની આંતરિક ઊર્જા કહે છે યુ આંતરિક ઊર્જા પદાર્થની અંદર બે સ્વરૂપો હોય છે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા ગતિજ ઊર્જા અને બીજી ક્યાં સ્વરૂપો હોય છે સ્થિતિજ સ્થિતિ ઊર્જા તો હોય જ ગતિ ઊર્જા નક્કી ના હોય પણ ગતિ કરતા હોય તો ગતિ ઊર્જા હોય સ્થિર પદાર્થ બરાબર તો દરેક પદાર્થમાં બે રાશિ કીધી માસ દ્રવ્ય ના હોય અને લાક્ષણિક બંધારણ ના હોય આને આપણે સમજીએ તમે એક કિલો કોલસાનું દહન કરો જે ઊર્જા મળે એ નોટ કરી લ્યો બે કિલો કોલસાનું દહન કરો તો વધુ ઊર્જા મળે પછી વધુ મળશે કેમ કોલસો વધુ છે ને મળે તો દ્રવ્ય ઉપર ઊર્જાનો આધાર છે વધુ જથ્થામાંથી વધુ ઊર્જા મળે પણ માત્ર દળ ઉપર જ નથી બાળકો જોઈજો અહીંયા આપણે પદાર્થ એકને એક રાખ્યો મીન્સ લાક્ષણિકતા અચળ રાખી કોલસો કોલસો બે કોલસા દીધા વન કેજી ટુ કેજી જથ્થો ચેન્જ કર્યો તોય ઊર્જા જુદી મળી હવે આપણે એક કામ કરીએ છીએ પદાર્થ ચેન્જ કરી નાખીએ છીએ એક કિલો કોલસો લો ને એક કિલો એલપીજી લો બે ઉદાહરણ કરો તો વધુ ઊર્જા કેમાંથી મળશે તો કે એલપીજીમાંથી કારણ કે એનું બંધારણ જુદું એમાં બંધ જુદા જ એટલે અંદર રહેલી ઊર્જાનો આધાર એના બંધારણ ઉપર પણ છે બરાબર ન્યા મેં જો દળ અચળ રાખી દીધું વન કેજી વન કેજી માત્ર લાક્ષણિકતા ચેન્જ થઈ તો પણ એમાં ચોક્કસ જથ્થામાં જુદી ઊર્જા છે એટલે કે ઊર્જાનો આધાર બે બાબત ઉપર છે કીધું એમ અને એ પણ બે સ્વરૂપો ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા ત્યાર પછી આપણે વાત કરશું લાસ્ટ ડેફિનેશન અત્યારની એન્થાલ્પી એચ તો પદાર્થમાં સંગ્રહેલી અથવા પદાર્થમાં રહેલી કોઈ પણ પદાર્થમાં રહેલી આંતરિક ઉર્જા યુ તથા તેનું દબાણ પી અને કદ વી બરાબર જો કોઈ પણ પદાર્થમાં રહેલી તેમની આંતરિક ઉર્જા ઇન્ટરનલ એનર્જી તથા તેનું દબાણ પી અને કદ વી ના ગુણાકાર જેટલી કુલ કાર્ય ઉર્જાના સરવાળાને તેની એન્થાલ્પી કહે છે ખરી વાત ટૂંકમાં એન્થાલ્પી એચ ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ પીવી આ સૂત્ર થા ચાલો એટલે આની ચર્ચા આપણે આગળ એના સૂત્ર મેળવીશું ફટાફટ બરાબર આપણો ટાર્ગેટ જેડબલની તરફ પણ બધા મહત્વના ટોપિક પહેલા શરૂઆતના લેક્ચરમાં આપણે જોઈ જઈએ પછી એમસીક્યુ તરફ જઈશું ચાલો જય હિન્દ